ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ પંદર સંભાવના ના સ્વાધ્યાય પંદર પોઈન્ટ એક ના પ્રશ્ન થી તેર ની આજે ચર્ચા કરીએ શીખીએ મિત્રો અને જો તમારે આગળના પ્રશ્નો છ થી દસ શીખવા હોય તો ખૂણા પરનું આઈ બટન ક્લિક કરીને મેળવી શકશો મિત્રો અને વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ચૂક્યા હોવો તો મિત્રો ઝડપથી સબસ્ક્રાઈબ કરશો તો તમને આજ પ્રમાણે આગળના વિડીયો મળે છે યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે આ ટાંકીમાં પાંચ નર માછલી અને આઠ માદા માછલીઓ છે બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના પાંચ નર માછલી છે અને આઠ માદા માછલી છે તો કુલ પાંચ ને આઠ તેર માછલી થઈ ટાંકીની અંદર એટલે આપણા માટે કુલ પરિણામની સંખ્યા તેર થઈ પ્રશ્ન શું છે તો ટાંકીમાંથી બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના પાંચ છે એટલે ઘટના એના પરિણામની સંખ્યા પાંચ માટે પી એટલે કે એની સંભાવના બરાબર ઘટના એ ને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા તો ઘટના એના પરિણામને અંશમાં લખશું પાંચ ને કુલ પરિણામ તેની સંભાવના પાંચના છેદ માં તેર થશે પ્રશ્ન બાર જોઈએ તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે

સૌથી પહેલા આપણે દરેક પ્રશ્નોમાં શું મિત્રો ગોતીએ છીએ કે આ પરિણામની અંદર કુલ પરિણામ કેટલા છે તો કે અહીંયા કુલ અંકો તમને કેટલા દેખાય છે આઠ તકની રમત એટલે મિત્રો તમે પિક્ચરોની અંદર જોતા હશો કે આવી કોઈ એક ગોળ વર્તુળાકાર રિંગની અંદર એક થી આઠ અથવા બાર અંકો લખેલા હોય અને તીર છે એ તીર ફરતું હોય યા તો નીચેની પ્લેટ ફરતી હોય તે જે સંખ્યા પર સ્થિર થાય તો એ રમતને આ રીતે રમવાની હોય છે કે કોઈ અંક પર સ્થિર થાય એના આધારે રમત રમતા હોય છે તો આપણે અહીંયા કુલ પરિણામ છે છે કારણ કે સંખ્યા તો પ્રશ્ન આપણો પહેલો જોઈએ તે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી છે તો આપણે એને ધારી લેવાનું પ્રશ્ન બેઠો જ લખવાનું પણ ખાલી એટલું લખો કે તીર આઠ તરફ નિર્દેશ કરે તે ઘટના એ છે તો

બીજો પ્રશ્ન છે યુગમ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના સી છે તો બે કરતા મોટી સંખ્યાઓ કોણ છે મિત્રો તક ની રમતમાં ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ कुल संख्या કેટલી થઈ 6 એટલે કે c ના પરિણામની સંખ્યા 6 છે તો p ઓફ c એટલે કે c ની સંભાવના બરાબર ઘટના c ને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા તો કે c ના પરિણામની સંખ્યા તો 6 છે કારણ કે 2 કરતા મોટી સંખ્યા કોણ તો કે 2 3 થી 8 એટલે 6 છેદમાં કુલ તો કે તકની રમતમાં 1 થી 8 લખેલા છે છેદ ઉડાડો અને તો 3 2 6 અને 4 2 બે બે ઉડી જાય એટલે ત્રણ ના છેદમાં ચાર બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તીર તે સંભાવના ત્રણ ના ચાર છે ચોથો પ્રશ્નો નવ કરતા નાની સંખ્યા તરફ તીર નિર્દેશ કરે તેની સંભાવના તો નવ કરતા નાની સંખ્યા કોણ એક થી આઠ તો તે ઘટનાને આપણે ડી ધારી લઈએ તો નવ કરતા નાની સંખ્યા મેં લખી છે મિત્રો એક થી આઠ તો કુલ સંખ્યા કેટલી થઈ આઠ એટલે કે ડીના ના પરિણામની સંખ્યા આઠ થઈ

કોઈપણ સંભાવનાના પ્રશ્નોમાં કુલ પરિણામ શોધવાના હોય છે તો પાસા પર તો કુલ છ અંકો હોય એટલે છ પરિણામ થયા એક બે ત્રણ ચાર પાંચ અને છ તો કુલ પરિણામની સંખ્યા છ તો પહેલો પ્રશ્ન છે અવિભાજ્ય સંખ્યા પણ શું તો કે પાસાને એકવાર ફેંકતા અવિભાજ્ય સંખ્યા મળે તે ઘટના એ છે આવું થોડું વાક્ય વ્યવસ્થિત લખવાની કોશિશ કરો અવિભાજ્ય સંખ્યા મતલબ આગળનું વાક્ય લખો સાથે કે પાસાને એકવાર ફેંકતા અવિભાજ્ય સંખ્યા મળે ઘટના એ અવિભાજ્ય સંખ્યામાંથી કોણ દેખાય મિત્રો તમને બે ત્રણ અને પાંચ બરાબર ત્રણ સંખ્યા છે તો ઘટના એના પરિણામ કેટલા થયા ત્રણ થયા તો પી ઓફ એ બરાબર એને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ તો કે ત્રણ એના સંખ્યા છે એ ઘટનાના અને કુલ છ છે તો માટે એકના છેદમાં બે ત્રણ દુ છ તો અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના એકના છેદમાં બે થશે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે બે અને છ વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના શોધવાની છે તો સૌથી પહેલા ધારી લઈએ ધારો કે પાસાને ફેંકતા બે અને છ વચ્ચે તો બે અને છ વચ્ચેની સંખ્યાઓ કોણ છે ત્રણ ચાર પાંચ એમ કુલ ત્રણ સંખ્યાઓ આવે મિત્રો બે થી છ વચ્ચે કોણ આવે ત્રણ ચાર ને પાંચ તો ઘટના બી ના પરિણામની સંખ્યા ત્રણ થશે તો બી પી ઓફ બી એટલે કે બી ઘટનાની સંભાવના કોણ તો કે બી ના પરિણામ અયુગમાં તો લખવાનું પાસાને એકવાર ફેંકતા અયુગમાં સંખ્યા મળે તે ઘટના ત્રીજો સવાલ છે એટલે આપણે અહીં સી ધારશું તો અયુગમ સંખ્યાઓ કોણ કોણ આવે મિત્રો આની અંદર જોઈ શકો તમે અયુગમાં કોણ કોણ આવે બે તો પરની અયુગ્મ સંખ્યાઓ એક ત્રણ પાંચ એમ કુલ ત્રણ સંખ્યાઓ છે બરોબર તો સી ના પરિણામની સંખ્યા કેટલી થશે મિત્રો ઘટના સી છે એના ત્રણ સંખ્યાઓ છે તો પી ઓફ સી બરાબર ત્રણના છેદમાં છ એટલે કે ની ઘટનાના પરિણામ ત્રણ અને કુલ પરિણામ છ ત્રણ દુ છ એકના છેદમાં બે આમ ત્રણેય પ્રશ્નોની અંદર મિત્રો સંભાવના એકના છેદમાં બે આવે છે બરાબર અવિભાજ્ય સંખ્યા હોય બે અને છ વચ્ચેની સંખ્યા હોય અને અયુગમાં સંખ્યા મળવાની સંખ્યા તો અહીંયા મિત્રો ખાલી તમને પ્રશ્નોની અંદરથી ઘટના સીના પરિણામ કોણ છે એ ના બી ના એ શોધવાની જ હોય છે તો કુલ પરિણામ પહેલાં લખી દો એટલે બહુ સરળ બની જાય છે પ્રશ્ન તો આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને આની પછીના પ્રશ્નો એટલે કે ચૌદમો પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડિયોની અંદર મળીશું તો થેન્ક યુ મિત્રો આવતા વિડીયોમાં મળીશું ઓકે